રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સતત વિવાદમાં છે. પહેલા ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે લેટર લખીને સમગ્ર બાબતને લઈને જાણકારી આપી હતી અને હવે દિન પ્રતિદિન આ વિવાદ જે છે તે મોટો થઈ રહ્યો છે અને કમિશનર મનોજ અગ્રવાલ સાથે રાજકોટ પોલીસના જે કર્મચારીઓ છે તેઓની પર પણ તોડબાજીનો આરોપ લાગી રહ્યો છે અને હવે આ સમગ્ર મામલે ગઈકાલે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પણ મોટા આરોપો લગાવ્યા છે અને તેઓએ જણાવ્યું છે કે જો રાજકોટમાં આ પ્રકારની ઘટનાઓ બનતી હોય તો સુરત અને અમદાવાદમાં પણ આ પ્રકારના તોડ થતા હશે અને રાજકોટમાં 1,000 કરોડ થી પણ વધુનો તોડ થયો હોવાના આક્ષેપ હાર્દિક પટેલ કરી રહ્યા છે. વધુમાં તેઓએ ગૃહ મંત્રાલય પાસે વિનંતી કરી છે કે આ તમામ પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવે જેથી બીજા પોલીસ કર્મીઓની છબી ન ખરડાય. જ્યારે કોઈ બે ભાઈ પોતાના ઘરની માલિકી માટે ઝઘડતા હોય તો એના માતા પિતા એને ન સમજાવી શકે તો એ બંને ભાઈ એવું કહે કે કોઈ વાંધો નહીં, હું પોલીસ જોડે જઈશ. લોકોની નજરમાં પોલીસ માટેનો જે પ્રેમ, લોકોની નજરમાં પોલીસ માટેનો જે આદર હતો એ ક્યાંક ને ક્યાંક રાજકોટની ઘટના પછી સમાપ્ત થયો છે. રાજકોટની ઘટનાએ એક બાબત તો સાફ કરી દીધી છે કે પોલીસ તંત્ર, હું તમામ પોલીસોની વાત નથી કરતો, હું છેલ્લા 5 વર્ષથી મારા આંદોલન દરમિયાન મેં પોલીસ ઉપર ખૂબ આક્રમણ કર્યું, ખૂબ એમના ખોટા નિર્ણયો બાબતે લોકોની સમક્ષ મેં વાત રાખી, પણ 5 વર્ષથી નહોતો કહેતો. આ ફરીથી એકવાર રાજકોટની ઘટના પછી એક વાત કહું છું કે બધા જ પોલીસો ખરાબ નથી હોતા, પણ ઘણા અહીંયાના સીપી જેવા લોકોએ પોલીસ તંત્રને અને પોલીસ પરના વિશ્વાસને ખતમ કરવાનું કામ કર્યું છે. અને એ પણ જાણવા મળ્યું કે જો ખરી તપાસ રાજકોટ કમિશનર અને અહીંયાના પોલીસ તંત્રની કરવામાં આવે તો કમસે કમ 1,000 કરોડ રૂપિયાની તોડબાજી અહીંયાની પોલીસે કરી છે. પોલીસની સાથે જેટલી પણ નીચેની ખાસ બ્રાન્ચ, તમે એને ક્રાઇમ બ્રાન્ચ કહેતા હશો, હું એને ખાસ બ્રાન્ચ કહું છું, ખાસ બ્રાન્ચના નેતૃત્વમાં કરોડો રૂપિયાની તોડબાજી કરીને સીપીનું ઘર ભરવાનું કામ અહીંયાની પોલીસે કર્યું છે. હું રાજકોટની અંદર રહેતા અને કામ કરતા બધા જ પોલીસની વાત નથી કરું, હું સાથે તમને પણ કહું છું કે તમે પણ આ આખા મુદ્દાને જે રીતે લોકોની વચ્ચે લાવ્યા એ પછી રાજકોટમાંથી કેટલા બધા સામાન્ય નાગરિકોએ કહ્યું કે હા, અમારી જોડે પણ તોડબાજી કરવાનું કામ કર્યું છે. પોલીસનું કામ હોય છે એફઆઈઆર લેવાનું, એની સાચી તપાસ કરવાનું, અને કાયદાનું કામ છે એટલે કે કોર્ટનું કામ છે એ તપાસ ઉપર સાચો નિર્ણય લેવાનો. પણ તમારી રાજકોટની પોલીસ એફઆઈઆર તો કરી, પણ જાતે ન્યાયાધીશ બનવાનું પણ કામ એ લોકોએ કર્યું છે. અને મને તો એ વાતની જાણ થઈ છે, તમે બધા પણ જાણો છો, આપના માધ્યમથી ગુજરાતના લોકોને પણ કહું છું કે માત્ર રાજકોટ નહીં, આખા ગુજરાતની અંદર આવા ઘણા બધા પરિવારો છે જેની જોડેથી પોલીસ તોડબાજીનું એક ષડયંત્ર રચતી હોય છે. તમારા રાજકોટની અંદર એક બુટલેગરને પોલીસે પકડ્યા હતા દારૂમાં, પોલીસે બુટલેગર જોડે પૈસા માંગ્યા તો બુટલેગરે કીધું મારી જોડે પૈસા નથી, તો પોલીસે એની જોડેથી 1,000 દારૂની પેટી મંગાવી અને 1,000 દારૂની પેટી પોલીસે જાતે વેચી છે. તમારા રાજકોટના સીપી જે એક ઘરમાં ડોગ પાડે છે, કૂતરો, આપણી પાલતુ કૂતરો, બંધારણની પરિભાષામાં એક એવું નામ છે જે કોઈ માણસ ન રાખી શકે, તમારા સીપીએ, રાજકોટના સીપીએ પોતાના પાલતુ કૂતરાનું નામ પ્રેસિડેન્ટ રાખ્યું છે અને રાજકોટથી એનો સ્પેશિયલ જન્મદિવસ અમદાવાદ ઉજવવા જાય છે અને અહીંયાની ખાસ બ્રાન્ચના કહેવાતા અમુક ઓફિસરો, અમુક પોલીસના મિત્રો એના માટે એના કૂતરાના 4 પગમાં સોનાનું વસ્તુ પહેરાવવા માટેના 50 લાખથી 60 લાખ રૂપિયાના દાગીના લઈ જાય છે. કહેવાનો મતલબ બહુ સ્પષ્ટ છે કે રાજકોટની પોલીસે માત્ર રાજકોટની જનતા સાથે નહીં પણ ગુજરાત રાજ્યની જનતાને એક એવો મેસેજ આપી દીધો છે કે ભ્રષ્ટાચાર અમે સરકારના નેતૃત્વમાં કરી રહ્યા છે. અને રાજકોટની અંદર સખ્યાબંધુ જેવા લોકોની જો એફઆઈઆર લેવામાં ન આવે, એની ઉપર નિર્ણય લેવામાં ન આવે તો તમારા અને મારા જેવા સામાન્ય લોકોની શું હાલત થાય આપણે બધા જાણીએ છીએ. અમારા આંદોલન દરમિયાન મેં પોલીસ ઉપર, હું કાયમ કહેતો કે બધા પોલીસને ખરાબ નથી કહેતો, પણ અમુક પોલીસ લોકો એવા છે કે રાષ્ટ્રપતિના માથે પણ 3 સિંહોનું ચિહ્ન નથી હોતું, એ સિંહોનું ચિહ્ન પોલીસને આપવામાં આવ્યું છે અને પોલીસ એ ચિહ્નનો દુરુપયોગ કરીને જનતાના ભરોસાને તોડવાનું કામ કર્યું છે.
રાજકોટના બનાવ પછી રક્ષક જ ભક્ષક બની ગયા છે અને સામાન્ય લોકોને પોલીસ પર ભરોસો નથી રહ્યો। હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે જો યોગ્ય તપાસ કરવામાં આવે, યોગ્ય એજન્સીઓને સાથે રાખીને આ કામ કરવામાં આવે તો કમસે કમ 1000 કરોડ રૂપિયાથી ઉપરની તોડબાજી અહીંયાથી જાણવા મળશે। સીપી સાહેબના પરિવારના એક નજીકના વ્યક્તિએ અમદાવાદના જ્વેલર્સના શોરૂમમાંથી 3-3, 4-4 કરોડ રૂપિયાની ખરીદીઓ કઈ રીતે થાય છે, એના સીસીટીવી કેમેરા લેવામાં આવે। કમિશનર સાહેબના પરિવારના જ એક નજીકના વ્યક્તિના જન્મદિવસમાં તમારી ખાસ બ્રાન્ચના લોકો 40-40 લાખ રૂપિયાની અંડેવર ગિફ્ટમાં આપે, આ બધા પૈસા ક્યાંથી આવે છે? કહેવાનો મતલબ બહુ સાફ છે કે જનતાના પૈસાને લૂંટવાનું કામ કર્યું છે, સેટલમેન્ટના નામ ઉપર તોડબાજી કરવાનું કામ કર્યું છે અને અહીંયાની પોલીસ સાથે જો આવો જ સેટલમેન્ટનો ધંધો રહેતો હશે તો તમે વિચારો કે 1-1000 કરોડની તોડબાજી કોની જોડે પહોંચી છે? શું સી આર પાટીલ સાહેબ આ બાબતે જવાબદાર છે, ભૂપેન્દ્ર પટેલજી જવાબદાર છે મુખ્યમંત્રી, કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જવાબદાર છે? અને તો આપના માધ્યમથી તપાસ કરવા માંગુ છું કે રૂપાણી સાહેબ છેલ્લા આટલા દિવસે છે ક્યાં, કેમ જવાબ નથી આપતા? પેપરમાં જાહેરાત આપવી પડશે પૂર્વ મુખ્યમંત્રી ખોવાઈ ગયા છે। આ પરિસ્થિતિની અંદર મારી સરકારને વિનંતી છે કે ધંધુકાની અંદર એક નિર્દોષ કિશન ભરવાડ નામના યુવાનની હત્યા થાય અને 2 દિવસમાં જો એના કનેક્શન પાકિસ્તાન સુધી તમે સુધી લાવતા હોય, તમારી પોલીસ આટલી તાકાતવારી છે તો અહીંયા સીપી સાહેબના 1000 કરોડથી વધુની તોડબાજીની તપાસ તમે આટલા દિવસ બાદ પણ કેમ હજુ પૂરી નથી કરી શકતા? જ્યારે આંદોલનના સમયમાં મારી ઉપર 32 FIR કરી, એક પણ FIR સામાન્ય માણસે નથી કરી, બધી જ FIRના ફરિયાદી પોલીસ છે। હું વર્ષોથી કહું છું કે ગુજરાત સરકાર બ્યુરોક્રેટ્સના આધારે સરકાર ચલાવે છે। નરેન્દ્ર મોદી 2002માં મુખ્યમંત્રી હતા, ત્યારથી લઈને 2022 ચાલે છે, માત્ર પોલીસ કલેક્ટર IAS IPS ના ઈશારે આ સરકાર ચાલી રહી છે। કોઈ પણ ખોટું કામ કરવું હોય તો સ્વાભાવિક છે મંત્રી તો નથી જ કરવાના, મુખ્યમંત્રી તો નથી જ કરવાના, તો કોઈ પણ પોલીસ જોડે ખોટું કામ કરાવે છે। અને ગુજરાતમાં જેટલો પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો, તમે વિચારો રાજકોટ જેવા શહેરમાં, નાનું શહેર છે અમદાવાદ સુરત કરતા તો, વડોદરા કરતા તો, રાજકોટ જેવા શહેરમાં સૌરાષ્ટ્રના એક વિસ્તારમાં જો 1000 કરોડ રૂપિયાની તોડબાજી થતી હોય તો પછી સુરત અને અમદાવાદમાં 2-2000 કરોડની તોડબાજી થઈ હશે એવું માની શકાય ને? તો આ બધા પૈસા શું પોલીસ સરકારને આપે છે કે પોતાનું ખિસ્સું ભરી રહ્યા છે, એની તપાસ થવી ખૂબ જરૂરી છે। ગોવિંદભાઈ ચાલુ ધારાસભ્ય છે, એને બીજા ઘણા બધા સંસદ સભ્યો પણ મદદ કરી આ તોડબાજી બહાર લાવવામાં, છતાંય હું તમને પૂછો કે આટલા દિવસથી આ થયું શું, કેમ સરકાર સીપીને સસ્પેન્ડ ન કરી શકે? આ સીપી પહેલા સસ્પેન્ડ થયેલા છે સુરતના એક બનાવમાં, 1-1000 કરોડની તોડબાજીમાં આ સસ્પેન્ડ કેમ ન થઈ શકે? હું હજુ પણ કહું છું ગુજરાત રાજ્યના 50,000થી વધુ પોલીસ અધિકારીઓ કે પોલીસ કોન્સ્ટેબલ કે પોલીસ ઇન્સ્પેક્ટર કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઉપર આરોપ નથી કરતો, હું જે ખોટા લોકો છે એ લોકો ઉપર આરોપ કરી રહ્યો છું। અને હું એવું કહું છું કે સીપી સાહેબે જે પણ ગુનો કર્યો છે, જે પણ ખોટું કામ કર્યું છે, એના કારણે આખા રાજ્યની પોલીસે બદનામ ન થવું જોઈએ, તો એના માટે રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ સીપી સાહેબને સસ્પેન્ડ કરીને યોગ્ય તપાસ કરાવવી જોઈએ। સરકારે એક લોક દરબાર યોજ્યો, ખબર પડશે। હજુ તમે વિચારો, અમારા 1-2 લીડરોએ વાત કરી, અમુક અમુક જગ્યાએ તમારા સકારાત્મક પ્રયાસોના કારણે તમારી સામે અમુક લોકો આવ્યા, તો રાજકોટમાં કેટલા બધા લોકો હશે જેની જોડે તોડબાજી થઈ છે? તો સરકારે યોગ્ય નિર્ણય તત્કાલ લેવો જોઈએ, એક જાહેરાત કરવી પડે। જેને પણ પોલીસ વિરુદ્ધ ફરિયાદ હોય, હું પહેલી વાર એવું પોલીસ ફરિયાદ લખે, પણ પોલીસ વિરુદ્ધની ફરિયાદ પણ સરકારે સાંભળવી પડશે, તો જ ક્યાંક ને ક્યાંક રાજકોટ સમેત રાજ્યના 6.5 કરોડ લોકોને ન્યાય મળશે। પોલીસ પરથી ભરોસો ન ઉઠવો જોઈએ, અમે પોલીસનું સન્માન કરીએ છીએ, પણ પોલીસ બીડામાં જે ભ્રષ્ટાચારી લોકો રહ્યા છે, જેના કારણે આપણું ગુજરાત બરબાદ થઈ રહ્યું છે, પોલીસ તંત્ર બરબાદ થઈ રહ્યું છે, સત્યમેવ જયતે નામનો શબ્દ બદનામ થઈ રહ્યો છે, તો આવા લોકોને વિરુદ્ધમાં કડક પગલાં લેવા જોઈએ। જો અમદાવાદની અંદર પૂર્વ IPS સંજીવ ભટ્ટ જેવા વ્યક્તિને જેલમાં રાખી શકતા હોય તો 1-1000 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર કરેલા લોકોને પણ જેલમાં મોકલવા જોઈએ।